જેમાં ત્યાં ફ્રેન્ડ્સ ઉનાળો હવે સ્ટાર્ટ થવાનો જ છે તો દરરોજ ખાવામાં શું નવું બનાવો જો તમે એકને એક ભીંડા પરવળ કે બટેકા બનાવીને આપો ને તો બધાના મોઢા ચડી જતા હોય છે તો આજે આપણે આપણા ગુરુકુળમાં એક સ્પેશિયલ મસાલો બનાવવાના છીએ જે તમે કોઈ પણ શાક કોઈ પણ ભરેલા શાક દાળ પૂરી કે પરોઠાનો લોટ બાંધો ને ત્યારે એમાં પણ નાખી શકો છો અને આ મસાલો એ વાનગીના સ્વાદને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જશે અને કાંઈ બહુ ઝંઝટ પણ નથી ફટાફટથી એ બનાવીને તમે રેડી કરી શકો છો તો ચાલો ફટાફટથી એ ફૂડ ગુરુકુળના સ્પેશિયલ એવા મેજિક મસાલાને બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો એક મિક્સર જારમાં આપણે અહીંયા મેં ત્રણ ચમચી જેટલી મસાલા સિંગ લીધી છે આ તૈયાર જે પેકેટ આવે છે ને મસાલા સિંગના એજ છે એમાં આપણે એક ચમચી ભરીને અહીંયા મેં ફુદીનાનો પાવડર લીધો છે ફુદીનોને સૂકવીને એનો મેં આ રીતે પાવડર કરી લીધો છે આ જો તમારી પાસે ના હોય તો તમે એને એવોઇડ પણ કરી શકો છો એક ચમચી જેટલી આપણે એમાં વરિયાળી નાખવાની છે એક ચમચી જેટલો સંચળ પાવડર એક ચમચી જેટલો ચેટ મસાલો અને એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખવાનો છે જે આપણા ઘરમાં અવેલેબલ હોય ને એ ગરમ મસાલો નાખવાનો એક ચમચી જેટલી દળેલી ખાંડ એક ચમચી જેટલો મરી પાવડર અને અહીંયા અમે ત્રણ ચમચી જેટલી મગની જે મોગર દાળનું પેકેટ તૈયાર મળે છે એ લીધી છે અને ત્રણ ચમચી જેટલી જે મસાલા ચણા દાળ આવે છે તૈયાર એ લીધી છે ત્રણ ચમચી જેટલી આપણે રતલામી સેવ નાખી દઈશું આ તમારી પાસે ના હોય તો આની જગ્યાએ તમે કોઈપણ તીખી સેવ યુઝ કરી શકો છો સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખી દઈશું પણ મીઠું અહીંયા સંભાળીને નાખવાનું કારણ કે જે આપણે કોરા નાસ્તા લીધા છે એમાં પણ મીઠું છે અને આપણે સંચળ પાવડર અને ચાટ મસાલો પણ નાખ્યો છે એટલે થોડું જ મીઠું અહીંયા આપણે નાખીશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું આપણે એમાં જીરું પાવડર નાખીશું અને બધું જ પહેલાં ચમચીથી સરસ મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરી આપણે આનો એક સરસ મજાનો મસાલો વાટી લેવાનો છે તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી મેજિકલ મસાલો બનીને રેડી થઈ ગયો છે અને તમે બાર એકથી દોઢ મહિના સુધી અને ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં ભરીને પાંચથી છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો એકવાર આ મસાલો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને બધાને આ બહુ જ ગમવાનો છે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી